नमस्कार खेडूत मित्रों, ट्रिक गुजराती चैनल पर आप सबनु हार्दिक स्वागत है। आम तो आप सब पावर ऑफ एटर्नी विषय जानता जसो, परंतु आज आप पावर ऑफ एटर्नी विषय एवी बाबतो जानीशु जेनाथी आप सब माहितगार नहीं होय। तो आ वीडियो शुरू करिए ते पहला जो आपने आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી અપલોડ કરવામાં આવે કે મૂકવામાં આવે ત્યારે તેની જાણ નોટિફિકેશન દ્વારા આપને થઈ જાય। કેમ કે અમે આપણી ચેનલ પર જમીન રેકર્ડને લગતી માહિતી, જમીન કાયદાને લગતી માહિતી, સરકારી યોજનાકીય માહિતી અને અન્ય રસપ્રદ ટ્રેન્ડિંગ ટોપિક વિશેની માહિતીને લગતા વિડીયો લઈને આવતા રહીએ છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યારનામું એટલે શું, એ બાબતમાં આપણે તેની સામાન્ય માહિતી, તેના પ્રકારો, તેની સમય મર્યાદા એટલે કે અવધિ, પાવર ઓફ એટર્ની આપવાની રીત અને પાવર ઓફ એટર્ની માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અંગેની તમામ વિગતોની ચર્ચા કરીશું, જેના માટે આપણે એક પીડીએફ બનાવેલ છે। તો તે પીડીએફ મારફતે આપણે પાવર ઓફ એટર્ની એટલે શું અને તેના આ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું। પાવર ઓફ એટર્ની, પાવર ઓફ એટર્ની અધિનિયમ 1882 જે તારીખ 1/3/1882 થી અમલમાં આવેલ છે। આ કાયદા દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને તેમના વતી નિર્દિષ્ટ કામો કરવા નિમી શકે છે। આ કાયદાનો ઉપયોગ મોટા ભાગે જેઓ પરદેશ રહેતા હોય, બીમાર હોય, પરદાનસીન હોય કે થોડા અજ્ઞાન હોય તેવા લોકો કરતા હોય છે। આ કાયદો માત્ર 8 કલમનો છે, જેમાં પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યારનામું આપવા સંબંધી જોગવાઈઓ આપવામાં આવેલ છે। તો તેમાં આપણે સૌ પ્રથમ પાવર ઓફ એટર્ની એટલે શું તે જોઈએ। કોઈ વ્યક્તિએ પોતાના બદલે પોતાના તરફથી બીજી વ્યક્તિને કે વ્યક્તિઓને કામ કરવાની લેખિત રીતે સત્તા આપવા માટે કરી આપેલ દસ્તાવેજને પાવર ઓફ એટર્ની કે કુલ મુખત્યારનામું કહેવામાં આવે છે। એટલે કે કોઈ વ્યક્તિ પોતાના બદલે પોતાના તરફથી બીજી વ્યક્તિને કે વ્યક્તિઓને કામ કરવા માટેની લેખિત રીતે સત્તા આપવા માટે જે દસ્તાવેજ કરી આપે છે એવા દસ્તાવેજને પાવર ઓફ એટર્ની અથવા તો કુલ મુખત્યારનામું કહેવામાં આવે છે। પાવર ઓફ એટર્નીમાં આપવામાં આવેલી સત્તા સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ, તેમજ પાવર ઓફ એટર્ની કરી આપનાર વ્યક્તિએ તેવી સત્તા રાજી ખુશીથી, અકલ હોશિયારીથી, સંપૂર્ણ સભાન અવસ્થામાં કોઈના કોઈ પણ જાતના દબાણ સિવાય આપેલી હોવી જોઈએ। પાવર ઓફ એટર્નીમાં જે પણ સત્તા આપવામાં આવે છે તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો હોય છે, અને પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિએ એવી સત્તા રાજી ખુશીથી, અકલ હોશિયારીથી અને સંપૂર્ણ સભાન અવસ્થામાં કોઈ પણ જાતના દબાણમાં આવ્યા સિવાય આપેલી હોવી જોઈએ। ત્યારબાદ આપણે આગળ પાવર ઓફ એટર્ની કોની સમક્ષ કરી શકાય તે બાબત જોઈએ। તો પાવર ઓફ એટર્ની મેજિસ્ટ્રેટ, નોટરી પબ્લિક, કોઈ જજ કે તે અંગે અધિકૃત કરવામાં આવેલ અધિકારી રૂબરૂ રજૂ કરી શકાય છે। જો પાવર ઓફ એટર્ની ભારતની બહાર રજૂ કરવાનું હોય તો નોટરી પબ્લિક અથવા બીજા કોઈ જજ અથવા મેજિસ્ટ્રેટ, ઇન્ડિયન કાઉન્સિલ કે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ સમક્ષ રજૂ કરાવી અને પ્રમાણભૂત કરાવવી જોઈએ। તો આમ આપણે જોઈ ગયા તે મુજબ આ હોદ્દો ધરાવતી વ્યક્તિઓની સમક્ષ પાવર ઓફ એટર્ની કરી શકાય છે। હવે આપણે પાવર ઓફ એટર્નીના પ્રકાર જોઈશું। તો પાવર ઓફ એટર્નીના કુલ 4 પ્રકાર છે, જેમાં રદવાતલ સંબંધમાં 2 પ્રકાર અને કૃત્ય એટલે કે કામ કરવા સંબંધમાં 2 પ્રકાર છે। રદવાતલ સંબંધમાં રિવોકેબલ પાવર ઓફ એટર્ની અને ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની એ પ્રમાણે 2 પ્રકાર છે, અને કૃત્ય એટલે કે કામ કરવા સંબંધમાં સ્પેશિયલ પાવર ઓફ એટર્ની અને જનરલ પાવર ઓફ એટર્ની એ પ્રમાણે 2 પ્રકાર છે। તો સૌ પ્રથમ આપણે રદવાતલ સંબંધમાં જે 2 પ્રકાર છે તેના વિશે જોઈએ। તો પ્રથમ રિવોકેબલ પાવર ઓફ એટર્ની, પાવર ઓફ એટર્ની કરી આપનાર પાવર ઓફ એટર્ની મેળવનારને આપેલ અધિકાર
નોટિસ આપીને રદ કરાવી શકાય તેવા કરી આપેલા દસ્તાવેજને રિવોકેબલ પાવર ઓફ એટર્ની કહે છે। એટલે કે આ પ્રકારની પાવર ઓફ એટર્નીમાં પાવર ઓફ એટર્ની આપનાર પાવર ઓફ એટર્ની મેળવનારને નોટિસ આપી અને તે રદ કરાવી શકે છે અને આ રદ કરાવી શકાય તેવી પાવર ઓફ એટર્નીના દસ્તાવેજને રિવોકેબલ પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે। ત્યાર પછી બે નંબર ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની, જે પાવર ઓફ એટર્ની દગો બળજબરી કે ધાકધમકી સિવાય કરવામાં આવેલ હોય અને પાવર ઓફ એટર્ની કરી આપનાર વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી ચાલુ રહે પરંતુ તેના મૃત્યુ બાદ આપોઆપ રદ થઈ જતી પાવર ઓફ એટર્નીને ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની કહે છે। એટલે કે આ પ્રકારની પાવર ઓફ એટર્નીએ દગો બળજબરી ધાકધમકી સિવાય કરી આપવામાં આવેલી હોય અને પાવર ઓફ એટર્ની કરી આપનાર જ્યાં સુધી હયાત રહે છે ત્યાં સુધી તે પાવર ઓફ એટર્ની ચાલુ રહે છે પરંતુ તેનું મૃત્યુ થાય તો તે આપોઆપ રદ થઈ જાય છે। આ પ્રમાણે રદ થઈ જતી પાવર ઓફ એટર્નીને ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે કૃત્ય એટલે કે કામ કરવા સંબંધે જે બે પ્રકાર છે તેના વિશે જોઈએ, જેમાં પ્રથમ સ્પેશિયલ પાવર ઓફ એટર્ની, કોઈ એક જ પ્રકારની ચોક્કસ મિલકત માટે વેચાણ બક્ષિસ ગીરો ભાડું કે કોઈ રીતે બોજાને સોંપવા માટેની કોઈ કૃત્ય કે કામ માટે ખાસ અધિકાર આપવામાં આવે, આ કામ પૂરું થાય કે તરત આપવામાં આવેલ અધિકાર રદ થાય અને તેનો બીજી વાર ઉપયોગ ન થઈ શકે તેવા કરવામાં આવેલ દસ્તાવેજને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની કહે છે। એટલે કે આ પ્રકારની પાવર ઓફ એટર્નીમાં કોઈ ચોક્કસ પ્રકારની મિલકતના વેચાણ બક્ષિસ ગીરો ભાડું કે કોઈ રીતે બોજાને સોંપવા માટે કે કોઈ કામ માટે ખાસ અધિકાર આપવામાં આવે છે અને તે કામ પૂરું થાય એટલે તરત આ અધિકાર રદ થાય છે અને તેનો બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી। આ પ્રકારનો જે દસ્તાવેજ કરી અને પાવર ઓફ એટર્ની આપેલ હોય તે દસ્તાવેજને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની કહે છે। ત્યારબાદ બે નંબર જનરલ પાવર ઓફ એટર્ની, જે કૃત્યો કામ કરવા માટે કાયદેસર રીતે હકદાર હોય તેવા તમામ કામ જેવા કે વેપાર ધંધા બેંક ખાતા ખોલાવવા બંધ કરાવવા મિલકતો વસાવવા વેચાણ કરવા કોર્ટ કચેરીમાં હાજર રહેવા વગેરે એમ અનેક કામ માટે આપવામાં આવેલ પાવર ઓફ એટર્નીને જનરલ પાવર ઓફ એટર્ની કહે છે। એટલે કે આ પ્રકારની પાવર ઓફ એટર્નીમાં કાયદેસર રીતે હકદાર હોય એવા તમામ કામ જેમ કે વેપાર ધંધા બેંક ખાતા ખોલાવવા બંધ કરાવવા મિલકત વસાવવા વેચાણ કરવા કે કોઈ પણ જગ્યાએ કોર્ટ કચેરીમાં હાજર રહેવા માટે આમ વિવિધ અનેક કામ માટે જે પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે તેને આપણે જનરલ પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ આપણે પાવર ઓફ એટર્ની આપવાની રીત જોઈએ, તો પાવર ઓફ એટર્ની વ્યક્તિગત કે એક કરતાં વધારે વ્યક્તિઓ સંયુક્ત રીતે પણ આપી શકે અને તે એક વ્યક્તિની તરફેણમાં કે તે કરતાં વધારે વ્યક્તિઓની તરફેણમાં આપી શકાય છે। આ બાબતે કોઈ મર્યાદા નિયત કરવામાં આવેલ નથી। એટલે કે કોઈ એક વ્યક્તિ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ પાવર ઓફ એટર્ની આપી શકે છે અને તે પાવર ઓફ એટર્ની કોઈ એક વ્યક્તિ અથવા એક કરતાં વધારે વ્યક્તિઓની તરફેણમાં પણ આપી શકાય છે અને આ બાબતે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી। ત્યારબાદ પાવર ઓફ એટર્નીની અવધિ એટલે કે સમય મર્યાદા જોઈએ, કોઈ વિશિષ્ટ કામ કરવા માટે ખાસ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલ હોય અને તે કામ પૂરું થાય ત્યારે તેનો સમય પૂરો થાય છે અથવા કોઈ ચોક્કસ હેતુ માટે હોય તો તે હેતુ પૂરો થયે તેનો અંત આવે છે, જો સમય નક્કી કરેલ હોય તો તે સમય પૂરો થતાં તેનો અંત આવે છે, જ્યારે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોય કે કેટલાક બનાવ બને ત્યાં સુધી ચાલુ રાખવી અને તે બનાવ બન્યા બાદ તેનો અંત આવે છે। તો આ પ્રમાણે કોઈ વિશિષ્ટ કે ખાસ કામ માટે જે પાવર ઓફ એટર્ની આપી હોય તે તેનો સમય પૂરો થતાં તે પૂર્ણ થઈ જાય છે અથવા કોઈ ચોક્કસ હેતુ હોય અથવા તેનો સમયગાળો નક્કી કરવામાં આવેલ હોય તો તે સમયગાળો પૂરો થાય એટલે પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થઈ જાય છે। હવે આગળ જોઈએ, પરંતુ તેમાં અવધિ બનાવ હેતુ કે કોઈ ખાસ કૃત્ય કે કામ નક્કી કરવામાં આવેલ ન હોય તો
तो सामान्य पावर ऑफ एटर्नी ज्यां सुधी कोई पक्षकार नो अवसान न थाय त्यां सुधी अथवा स्पष्ट के गर्भित रीते पासी खेंचवामां न आवे त्यां सुधी चालू रहे छे। आपणे जे मुजब ऊपर जोई गया ते मुजब अवधि बनाव हेतु के कोई खास काम नक्की करवामां आवेलुं न होय तो सामान्य पावर ऑफ एटर्नी ज्यां सुधी कोई पक्षकार नो अवसान न थाय त्यां सुधी चालू रहे छे अथवा तो सीधी के आड़कतरी रीते पासी खेंचवामां न आवे त्यां सुधी ते पावर ऑफ एटर्नी चालू रहे छे। हवे आपणे पावर ऑफ एटर्नी माटे केटली किंमतनो स्टेम्प उपयोग करवानो थाय छे ते विशे जोईए तो ते विशे आपणे एक परिपत्र जोईए तो सुप्रीम स्टेन्डेंट ऑफ स्टेम्प नी कचेरी गांधीनगर द्वारा तारीख 4/8/2019 नो पत्र करवामां आवेल छे जे नायब कलेक्टर श्री स्टेम्प ड्यूटी अने मूल्यांकन तंत्र तथा नोंधणी निरीक्षक श्री तमामने संबोधीने करवामां आवेल छे जेनो विषय छे गुजरात स्टेम्प अधिनियम 1958 नी अनुसूची 1 मुजबना फिक्स रकमनी स्टेम्प ड्यूटी सुधारेला दरो तारीख 5/8/19 થી અમલમાં મૂકવા બાબત એટલે કે આ સુધારેલા દરો 5/8/19 થી અમલમાં આવેલ છે તો આમાં આપણે પાવર ઓફ એટર્ની એટલે કે મુખત્યારનામા માટેની સ્ટેમ્પ ડ્યુટી જોઈએ તો અહીંયા આપણે ક્રમ નંબર 45 પર મુખત્યારનામું જોઈ શકીએ છીએ અને તેની સામે 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લખેલ છે એટલે કે પાવર ઓફ એટર્ની કે કુલ મુખત્યારનામા માટે 300 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો જરૂરી છે। તો મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ ખેડૂત મિત્રોને પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યારનામા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે ને આપણો આ વિડિયો પસંદ આવ્યો હશે। જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડિયો સાથે, ત્યાં સુધી રજા લો। જય હિન્દ, જય ભારત।